અને આપણી આસપાસની બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ આપણે વાદળો મેઘધનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓ જોઈએ છીએ તમે આ પાના પર છાપેલા શબ્દો અને વાક્યો જોવા સક્ષમ છો વસ્તુઓ શેના લીધે દ્રશ્યમાન થાય છે વોટ મેક્સ થિંગ્સ વિઝિબલ શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુઓને કેવી રીતે જોઈ શકીએ છીએ તમે કહી શકો કે આપણે વસ્તુઓને આંખોથી જોઈએ છીએ પરંતુ શું તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો તેનો અર્થ એ થાય કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુ જોઈએ છીએ આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય છે ધોરણ સાતમાં તમે શીખ્યા છો પોલિશ એટલે કે ચકચકિત કરેલી કે ચળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે તમે કહી શકો કે સપાટી પર આપાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે ચાલો આપણે જોઈએ પરાવર્તનના નિયમો લોઝ ઓફ રિફ્લેક્શન પ્રવૃત્તિ સોળ પોઈન્ટ એક સફેદ કાગળનો ટુકડો બોર્ડ કે ટેબલ પર લગાવો એક કાંસકો લો અને તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા બંધ કરો આ હેતુ માટે તમે કાળા કાગળની એક પટ્ટી લઈ શકો કાંસકાને કાગળ સાથે લંબરૂપે રહે તેમ પકડો કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો હવે ટોર્ચ અને કાંસકાને સ્થિર રાખો પ્રકાશના કિરણના પથમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો તમે શું અવલોકન કરો છો અરીસા પર અથડાયા એટલે કે આપાત થયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને કિરણ એટલે કે ઇન્સિડન્ટ રે કહે છે જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ એટલે કે રિફ્લેક્ટેડ રે કહે છે પ્રકાશનું કિરણ એ એક આદર્શ રૂપ છે વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ એટલે કે બીમ હોય છે જે ભિન્ન ભિન્ન કિરણોનો બનેલો હોય છે સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપૂજ માટે કિરણ શબ્દ ઉપયોગમાં લઈએ છીએ તમારા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખાઓ દોરો અરીસો અને કાંસકો દૂર કરો જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસો દર્શાવતી રેખા સાથે નેવું અને આપાત કિરણ વચ્ચેના કોણ આપાત કોણ એંગલ ઓફ ઇન્સિડન્સ તથા લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ એંગલ ઓફ રિફ્લેક્શન કહે છે આપાત કોણ અને પરાવર્તન કોણ માપો આપાત કોણ બદલીને અનેક વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો કોષ્ટક સોળ પોઈન્ટ એકમાં માહિતી ભરો શું તમે આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચે કોઈ સંબંધ જુઓ છો શું તેઓ લગભગ સમાન છે જો પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે આને પરાવર્તનનો નિયમ કહેવાય છે ચાલો આપણે પરાવર્તન પર અન્ય પ્રવૃત્તિ કરીએ જો હું અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકું તો શું થશે પ્રવૃત્તિ સોળ પોઈન્ટ બે સોળ પોઈન્ટ એક પ્રવૃત્તિ ફરીથી કરો આ વખતે સખત કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરો કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડો બહાર આવે તે રીતે મૂકો શીટના બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપો પરાવર્તિત કિરણને જુઓ ધ્યાન રાખો કે પરાવર્તિત કિરણ કાગળના બહાર નીકળેલા ભાગ પર પણ દેખાય કાગળના બહાર નીકળેલા ભાગને વાળો કે જેના પર પરાવર્તિત કિરણ દેખાય છે શું હજુ પણ તમે પરાવર્તિત કિરણ જોઈ શકો છો કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં પાછો લાવો ફરીથી પરાવર્તિત કિરણ જોઈ શકો છો તમે શું અનુમાન કરો છો જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાય છે ત્યારે તે એક સમતલને રજૂ કરે છે આપાત આપાતબિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત સમતલમાં હોય છે જ્યારે તમે કાગળને વાળો છો ત્યારે તમે આપાત કિરણ અને લંબ જેમાં રહેલા છે તે સમતલ કરતા અલગ સમતલ બનાવો છો પછી તમને પરાવર્તિત કિરણ દેખાતું નથી તે શું સૂચવે છે તે સૂચવે છે કે આપાત કિરણ આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે આ પરાવર્તનનો બીજો નિયમ છે ટોર્ચને પ્રકાશના ઉદ્ગમ તરીકે લેવાને બદલે સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈને પહેલી અને બુજોએ વર્ગખંડની બહાર ઉપરની પ્રવૃત્તિઓ કરી તમે પણ સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈ શકો આ પ્રવૃત્તિઓને કિરણ વર્ણરેખા રેસ્ટ્રીક ઉપકરણનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે આ ઉપકરણ એનસીઇઆરટી દ્વારા તૈયાર કરેલી કીટમાં ઉપલબ્ધ છે બુજોએ યાદ કર્યું કે ધોરણ સાતમાં તે સમતલ અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબ વિશે થોડા ગુણધર્મો ભણ્યો હતો તે ગુણધર્મો તેને યાદ કરાવવા પહેલીએ પૂછ્યું એક શું પ્રતિબિંબ સીધું હતું કે ઉલટું બે શું તે વસ્તુના કદ જેટલા જ કદનું હતું ત્રણ અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા જ સમાન અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ દેખાતું હતું ચાર શું પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું હતું નીચે જણાવ્યા પ્રમાણે ચાલો આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે થોડું વધારે સમજીએ પ્રવૃત્તિ સોળ પોઈન્ટ ત્રણ સમતલ અરીસા પીક્યુની ની સામે પ્રકાશનો એક ઉદ્ગમ ઓ મુક્યું છે બે કિરણો ઓ એ અને તેના પર આપાત થાય છે શું તમે પરાવર્તિત કિરણોની દિશા શોધી શકો છો સમતલ અરીસા પીક્યુની ની સપાટી પર બિંદુ એ અને સી પાસે લંબ દોરો પછી બિંદુઓ એ અને સી પાસે પરાવર્તિત કિરણ દોરો આ કિરણો તમે કેવી રીતે દોરશો એબી અને સીડીને અનુક્રમે પરાવર્તિત કિરણો કહો તેમને આગળની દિશામાં લંબાવો શું તેઓ એકબીજાને મળે છે હવે તેમને પાછળની દિશામાં લંબાવો હવે તેઓ એકબીજાને મળે છે જો હા તો તે બિંદુ પર આઈ અંકિત કરો શું પરાવર્તિત કિરણો ઈ પર રહેલા કોઈ અવલોકનકર્તાની આંખોને બિંદુ આઈમાંથી આવતા હોવાનો ભાસ થશે કારણ કે પરાવર્તિત કિરણો વાસ્તવમાં આઈ પર મળતા નથી પરંતુ મળતા હોવાનો આભાસ થાય છે એટલે આપણે કહીએ છીએ કે આ પ્રકારના પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તમે યાદ કરી શકો છો કે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે આ ઘટનાને પાર્શ્વ વ્યુતક્રમ લેચરલ ઇન્વર્ઝન કહે છે નિયમિત અને અનિયમિત પરાવર્તન રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર રિફ્લેક્શન પ્રવૃત્તિ સોળ પોઈન્ટ સોળ પોઈન્ટ છ માં દર્શાવ્યા પ્રમાણે અનિયમિત સપાટી પર સમાંતર કિરણો આપાત થાય છે તેમ વિચારો યાદ રાખો કે પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય છે વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમોનો ઉપયોગ કરો શું પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે તમે કે આ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થાય છે જ્યારે બધા સમાંતર કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી તો આવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે યાદ રાખો કે વિખરાયેલું એટલે કે ડિફ્યુઝ્ડ પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાને કારણે નથી તે કાર્ડબોર્ડ જેવી પરાવર્તક સપાટીની અનિયમિતતાને કારણે હોય છે બીજી બાજુ અરીસા જેવી લિસ્સી સપાટી દ્વારા થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન કહેવાય છે નિયમિત પરાવર્તન વડે પ્રતિબિંબો રચાય છે શું આપણે બધી વસ્તુઓને પરાવર્તિત પ્રકાશના કારણે જોઈ શકીએ છીએ તમારી આસપાસ લગભગ બધી વસ્તુઓ તમને પરાવર્તિત પ્રકાશના કારણે દેખાય છે ઉદાહરણ તરીકે ચંદ્ર એ સૂર્યમાંથી પ્રાપ્ત પ્રકાશને પરાવર્તિત કરે છે આ રીતે આપણે ચંદ્ર જોઈએ છીએ જે વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશમાં ચમકે છે તેમને પર પ્રકાશિત ઇલ્યુમિનેટેડ વસ્તુઓ કહે છે શું તમે આવી અન્ય વસ્તુઓના નામ આપી શકો થોડી એવી વસ્તુઓ છે કે કે જે સ્વયંનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે જેમ સૂર્ય આગ મીણબત્તીની જ્યોત અને વિદ્યુત બલ્બ તેમનો પ્રકાશ આપણી આંખો પર પડે છે જે વસ્તુઓ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને સ્વયં પ્રકાશિત લ્યુમિનસ વસ્તુઓ કહે છે મારા મનમાં એક પ્રશ્ન છે જો થાય તો શું તે ફરીથી ફરીથી થશે ચાલો આપણે જોઈએ કરી શકાય છે અગેન છેલ્લે તમે જ્યારે હેર ડ્રેસરની ની મુલાકાત લીધેલી તે યાદ કરો તે તમને અરીસાની આગળના ભાગમાં બેસાડે છે તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય પછી તે તમારા વાળ કેવા કપાયા છે તે બતાવવા તમારી પાછળ એક અરીસો પકડે છે શું તમને ખબર છે તમારા માથાના પાછળના વાળ તમે કેવી રીતે જોઈ શકતા હતા પહેલીને યાદ આવ્યું કે ધોરણ છ માં વિસ્તૃત પ્રવૃત્તિના રૂપમાં તેણે એક પેરિસ્કોપ બનાવ્યું હતું પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે શું તમે સમજાવી શકો છો બે અરીસાના પરાવર્તનથી તમે કઈ રીતે વસ્તુઓ જોઈ શકો છો જે તમે સિદ્ધિ એટલે કે ડાયરેક્ટ જોઈ શકતા નથી પેરીસ્કોપનો ઉપયોગ સબમરીન ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે ગુણક પ્રતિબિંબો મલ્ટિપલ ઇમેજીસ સમતલ અરીસો વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે તેનાથી તમે માહિતગાર છો જો બે સમતલ અરીસાઓનું સંયોજન ઉપયોગમાં લઈએ તો શું થશે ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ સોળ પોઈન્ટ પાંચ બે સમતલ અરીસા લો તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે નેવું અંશનો કોણ બનાવે તે રીતે તેમને ગોઠવો તેમને જોડવા માટે તમે કોઈ ટેપનો ઉપયોગ કરી શકો છો અરીસાઓની વચ્ચે એક સિક્કો મૂકો સિક્કાના કેટલા પ્રતિબિંબો તમને જોવા મળે છે હવે ટેપનો ઉપયોગ કરીને અરીસાઓને જુદા જુદા કોણ જેમ કે પિસ્તાળીસ ડિગ્રી એકસો વીસ ડિગ્રી એકસો ડિગ્રી વગેરે પર જોડો અરીસાઓની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે મીણબત્તી મૂકો દરેક કિસ્સામાં મીણબત્તીના પ્રતિબિંબોની સંખ્યા નોંધો શું તમે હવે સમજાવી શકો કે હેર ડ્રેસરની દુકાને તમારા માથાની પાછળ તમે કેવી રીતે જોઈ શકો છો એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચાવવાની ધારણાનો ઉપયોગ કેલિડોસ્કોપમાં સંખ્યાબંધ ભાતો એટલે કે પેટર્ન્સ બનાવવા માટે કરવામાં આવે છે તમે તમારી જાતે પણ કેલિડોસ્કો બનાવી શકો કેલિડોસ્કો પ્રવૃત્તિ સોળ પોઈન્ટ છ કેલિડોસ્કો બનાવવા માટે અરીસાની લગભગ પંદર સેન્ટીમીટર લાંબી અને ચાર સેન્ટીમીટર પહોળી ત્રણ લંબચોરસ આકારની પટ્ટીઓ લો એક પ્રિઝમ બનાવવા માટે તેમને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડો તેમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં કે જાડા ચાર્ટ પેપરની નળીઓ લગાવો ધ્યાન રાખો કે ટ્યુબ અરીસાની પટ્ટીઓથી થોડી વધારે લંબાઈની હોય ટ્યુબના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરો કે જે છિદ્ર વડે તમે જોઈ શકો

પૂરતી જગ્યા રહેવા દો તમારો કેલિડોસ્કોપ તૈયાર છે જ્યારે તમે છિદ્રમાંથી જુઓ છો ત્યારે તમને ટ્યુબમાં વિવિધ તરા પેટર્ન દેખાય છે કેલિડોસ્કોપનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે ક્યારેય એક તરફ બીજી વાર નહીં જોઈ શકો ભીત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવા વાળા તથા કલાકારો કેલિડોસ્કોપનો ઉપયોગ નવી નવી તરફની કલ્પના કરવા માટે કરે છે પોતાના રમકડાને આકર્ષક બનાવવા માટે તમે તેના પર રંગીન કાગળ વીંટાળી શકો સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન સનલાઇટ વ્હાઇટ ઓર કલર્ડ ધોરણ સાતમાં તમે શીખ્યા છો કે સૂર્યના પ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે તમે એ પણ શીખ્યા છો કે તેમાં સાત રંગો હોય છે એવું દર્શાવવા કે સૂર્યપ્રકાશમાં સાત રંગો હોય છે બીજી પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ સોળ પોઈન્ટ સાત યોગ્ય સાઇઝનો એક સમતલ અરીસો લો તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાટકામાં મૂકો વાટકાને પાણીથી ભરો આ ગોઠવણને બારી નજીક મૂકો જેથી સીધો સૂર્યપ્રકાશ અરીસા પર પડે વાટકાનું સ્થાન એવી રીતે ગોઠવો કે જેથી અરીસામાંથી પરાવર્તિત કિરણ દિવાલ પર પડે જો દિવાલ સફેદ ન હોય તો સફેદ કાગળ દિવાલ પર લગાડો પરાવર્તિત પ્રકાશમાં તમને ઘણા રંગો દેખાશે સાતમાં શીખ્યા છો પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન ડિસ્પર્જન કહે છે મેઘધનુષ્ય પ્રકાશનું વિભાજન દર્શાવતી એક કુદરતી ઘટના છે આપણી આંખોની અંદર શું છે વોટ ઇઝ આપણે વસ્તુઓને ત્યારે જ જોઈ શકીએ છીએ જ્યારે તેમનામાંથી આવતો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે આંખ આપણી સૌથી મહત્વની ઇન્દ્રિયોમાંની એક છે તેથી તેના બંધારણ અને કાર્યને સમજવું આપણા માટે મહત્વનું છે આપણી આંખોનો આકાર લગભગ ગોળાકાર છે આંખનું બહારનું આવરણ સફેદ હોય છે તે સખત હોય છે જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માતોથી બચાવી શકે તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે કોર્નિયાની પાછળ આપણને એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે જેને આઇરિસ કહે છે આઈરિસમાં એક નાનું દ્વાર ઓપનિંગ હોય છે જેને કીકી પ્યુપિલ કહે છે કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ આઈરિસ દ્વારા થાય છે આંખોનો એ ભાગ છે છે જે તેને તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિની આંખો લીલી છે ત્યારે ખરેખર આપણે આઈરિસના રંગનો જ ઉલ્લેખ કરીએ છીએ આઈરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે કેવી રીતે ચાલો જોઈએ ચેતવણી આ પ્રવૃત્તિ કરવા માટે ક્યારેય પણ લેઝર ટોર્ચનો ઉપયોગ ન કરવો આંખની કીકીની પાછળ એક લેન્સ છે જે મધ્ય ભાગમાં જાડો હોય છે કયા પ્રકારનો લેન્સ મધ્યમાં જાડો હોય છે યાદ કરો ધોરણ સાતમાં લેન્સ વિશે શું શીખ્યા છો આ લેન્સ પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે જેને નેત્રપટલ રેટીના કહેવામાં આવે છે રેટીના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે ચેતા કોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓને દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે બે પ્રકારના કોષો હોય છે એક શંકુકોષો જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે બે સળી કોષો જેના દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે રંગ પારખે છે દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી જેને અંધબિંદુ બ્લાઇન્ડ સ્પોટ કહે છે તેનું અસ્તિત્વ નીચે મુજબ દર્શાવી શકાય સોળ પોઈન્ટ આઠ તમારા મિત્રની આંખમાં જુઓ આંખની કીકીના કદનું અવલોકન કરો ટોર્ચ વડે તેની આંખો પર પ્રકાશ ફેંકો હવે કીકીનું અવલોકન કરો ટોર્ચ બંધ કરો અને ફરીથી તેની કીકીનું અવલોકન કરો શું તમે કીકીના કદમાં કોઈ ફેરફાર નોંધ્યો કયા કિસ્સામાં કીકી મોટી છે શું તમે વિચારી શકો આવું કેમ થાય છે કયા કિસ્સામાં તમને આંખમાં વધારે પ્રકાશ પસાર કરવાની જરૂર છે ઝાંખા પ્રકાશમાં કે તેજસ્વી પ્રકાશમાં પ્રવૃત્તિ સોળ પોઈન્ટ ના કોઈ કાગળની શીટ પર એક ગોળનું ચિહ્ન અને ક્રોસ ચોકડીનું ચિહ્ન બનાવો ગોળ ચિહ્ન એક ક્રોસની જમણી બાજુ હોવું જોઈએ બંને ચિહ્નો વચ્ચે છ થી આઠ સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ કાગળની શીટને આંખથી ભુજા જેટલા અંતરે પકડો તમારી ડાબી આંખને બંધ કરો ક્રોસને સતત જોતા રહો પોતાની આંખને ક્રોસ પર સ્થિર રાખતા રાખતા શીટને ધીમે ધીમે પોતાની તરફ લાવો તમને શું જોવા મળે છે શું ગોળ ગોળચિન્હ શીટથી થોડેક દૂર અંતરે અદ્રશ્ય થઈ જાય છે હવે પોતાની જમણી આંખ બંધ કરો હવે ગોળ ચિહ્નને જોતા જોતા ઉપરની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો શું આ વખતે ક્રોસ ચિહ્ન અદ્રશ્ય થઈ જાય છે ક્રોસ અથવા ગોળ ગોળચિહ્નનું અદ્રશ્ય થવું એ દર્શાવે છે કે રેટિના પર કોઈ એવું બિંદુ છે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચાડી શકતું નથી રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદ્રશ્ય થતી નથી તે લગભગ એક સોળમાંશ સેકન્ડ સુધી ચાલુ રહે છે આથી જો આંખ પર પ્રતિ સેકન્ડ સોળ કે એનાથી વધારે દર પર કોઈ ગતિશીલ વસ્તુના સ્થિર પ્રતિબિંબ બને તો આંખને તે વસ્તુ ગતિમાં હોય તેવો અનુભવ થશે પ્રવૃત્તિ સોળ પોઈન્ટ દસ છ થી આઠ સેન્ટીમીટર બાજુવાળો કાર્ડબોર્ડનો એક ચોરસ ટુકડો લો આકૃતિ સોળ પોઈન્ટ સોળમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં બે છિદ્રો કરો તે બંને છિદ્રોમાં એક દોરી પરોવો કાર્ડબોર્ડની એક બાજુ પર એક પાંજરું અને બીજી બાજુ પર એક પક્ષી દોરો અથવા તેમના ચિત્રો ચોંટાડો દોરીને વળ ચડાવીને કાર્ડને ઝડપથી ફેરવો શું તમને પક્ષી પાંજરાની અંદર દેખાય છે આપણે જે ચલચિત્ર જોઈએ છીએ હકીકતમાં એ ઘણા બધા યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ચિત્રો છે તેમને આંખોની સામે લગભગ ચોવીસ ચિત્રો પ્રતિ સેકન્ડ સોળ ચિત્રો પ્રતિ સેકન્ડના દરથી વધારેના દરથી ચલાવવામાં આવે છે તેથી આપણે ચલચિત્ર જોઈ શકીએ છીએ આંખોની બહારની વસ્તુઓના પ્રવેશથી સુરક્ષા આપવા માટે કુદરતે પોપચા પ્રદાન કર્યા છે પોપચા બંધ થઈને બિનજરૂરી પ્રકાશને પણ આંખોમાં પ્રવેશ કરતા રોકે છે આંખ એક એવું સાધન છે જે દૂરની વસ્તુઓને વસ્તુઓને તેમજ નજીકની પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે ન્યૂનતમ અંતર કે જેના પર આંખ વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે તે ઉંમર સાથે બદલાય છે સામાન્ય આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર લગભગ પચીસ સેન્ટીમીટર છે કોઈક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે જ્યારે દૂરની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી બીજી બાજુ અમુક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી જ્યારે દૂરની વસ્તુઓને વધારે સારી રીતે જોઈ શકે છે યોગ્ય લેન્સનો ઉપયોગ કરીને આંખોની આવી ખામીઓ નિવારી શકાય છે ક્યારેક મોટે ભાગે મોટી ઉંમરે દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે તે આંખોના લેન્સના ધૂંધળા બની જવાને લીધે થાય છે આવું થવાને લીધે કહેવાય છે કે આંખોમાં મોત્યો આવ્યો છે તેના કારણે દ્રષ્ટિ નબળી થઈ જાય છે જે ક્યારેક અત્યંત ગંભીર રૂપ લઈ લે છે આ ખામીનો ઈલાજ શક્ય છે અપારદર્શક લેન્સને દૂર કરીને નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે આધુનિક ટેકનોલોજીએ આ પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવી દીધી છે શું તમે જાણતા હતા પ્રાણીઓની આંખોના આકાર જુદા જુદા પ્રકારના હોય છે કરચલાની આંખો ઘણી નાની હોય છે પરંતુ તે કરચલો ચારેય બાજુ જોઈ શકે છે તેથી જો શત્રુ પાછળથી પણ તેના તરફ આવતો હોય તો પણ તેને ખબર પડી જાય છે પતંગિયાની આંખો મોટી હોય છે જે નાની નાની હજારો આંખોની બનેલી હોય તેમ લાગે છે એ માત્ર સામેની તરફ જ નહીં પરંતુ બાજુમાં અને પાછળ તરફ પણ જોઈ શકે છે એક નિશાચર ઘુવડ રાત્રિના સમય સારી રીતે જોઈ શકે પણ દિવસ દરમિયાન જોઈ શકતું નથી બીજી બાજુ દિવસના પક્ષીઓ સમડી ગરુડ દિવસ દરમિયાન સારી રીતે જોઈ શકે છે જ્યારે રાતના સમય નહીં ઘુવડની આંખમાં મોટો પારદર્શક પટલ કોર્નિયા અને મોટી કીકી હોય છે જેથી તેની આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે તેના નેત્રપટલ પર ઘણી મોટી સંખ્યામાં સળી કોષો અને બહુ થોડા જ શંકુકોષો હોય છે બીજી બાજુ દિવસના પક્ષીઓમાં વધારે શંકુકોષો અને બહુ ઓછા સળી કોષો હોય છે આંખોની દેખભાળ કેર ઓફ ધી આઈઝ તમે તમારી આંખોની ઉચિત દેખભાળ કરો એ જરૂરી છે જો કોઈ તકલીફ હોય તો આંખના ડોક્ટર પાસે જવું જોઈએ આંખોની નિયમિત તપાસ કરાવો જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરો આંખો માટે બહુ જ ઓછો અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે જ્યારે ઘણો વધારે પ્રકાશ જેમ કે સૂર્યપ્રકાશ શક્તિશાળી બલ્બ કે ક્લેસર ટોર્ચ નેત્રપટલ રેટિનાને ઈજા પહોંચાડી શકે છે સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ન જુઓ તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં જો કોઈ ધૂળના કણો તમારી આંખોમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખો ધુઓ જો તેમાં કોઈ સુધારો ન થાય તો ડોક્ટર પાસે જાઓ તમારી આંખોને વારંવાર સ્વચ્છ પાણીથી ધુઓ યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને ન વાંચો તમે છ માં સમતલ આહાર વિશે શીખ્યા છો જો આહારમાં અમુક ઘટકોની ઉણપ હોય તો આંખોને પણ સહન કરવું પડે ભોજન સામગ્રીમાં વિટામિન એ ની ઉણપ એ આંખોની ઘણી મુશ્કેલીઓ માટે જવાબદાર છે તે બધામાં સૌથી સામાન્ય એ રતાંધળાપણું છે આથી આપણે આપણા આહારમાં વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોનો સમાવેશ કરવો જોઈએ કાચા ગાજર બ્રોકલી અને લીલા શાકભાજી જેમ કે પાલક અને કોડ લિવર તેલમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે ઈંડા દૂધ દહીં ચીઝ માખણ અને ફળો જેમ કે પપૈયું અને કેરી વગેરે પણ વિપુલ માત્રામાં વિટામિન એ ધરાવે છે દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે વિઝ્યુઅલી પર્સન્સ કેન રીડ એન્ડ કેટલાક વ્યક્તિઓ જેમાં બાળકો પણ સામેલ છે જે દ્રષ્ટિથી વિકલાંગ હોઈ શકે છે વસ્તુઓને જોવા માટે તેમની દ્રષ્ટિ મર્યાદિત હોય છે કેટલાક વ્યક્તિ જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી કેટલાક વ્યક્તિ કોઈ રોગને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે સ્પર્શ દ્વારા અને અવાજો ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે તેઓ પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીક્ષ્ણતાથી વિકસાવે છે જોકે વધારાના સ્ત્રોત તેમને પોતાની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરી શકે છે સ્ત્રોત બે પ્રકારના હોય છે અપ્રકાશ્ય સાધનો અને પ્રકાશીય સાધનો અપ્રકાશીય સાધનોમાં દ્રષ્ટિ સંબંધી સાધનો સ્પર્શ સંબંધી સાધનો શ્રવણ સંબંધી સાધનો અને વિજાણુ સાધનોનો સમાવેશ થાય છે દ્રષ્ટિ સંબંધી સાધનો શબ્દોને મોટા કરી શકે છે પ્રકાશની યોગ્ય તીવ્રતા પૂરી પાડી શકે છે અને વસ્તુઓને યોગ્ય અંતરોએ જોઈ શકે છે સ્પર્શ સંબંધી સાધનોમાં ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓને નોંધ કરાવવામાં વાંચવામાં અને લખવામાં મદદરૂપ એવી બ્રેલ લિપિની લખવાની પાટી અને કલમ સ્ટાઇલસ સામેલ છે શ્રવણ સંબંધી સાધનોમાં કેસેટો ટેપ રેકોર્ડર બોલતા પુસ્તકો અને બીજા સાધનો સામેલ છે બોલતા કેલ્ક્યુલેટર્સ જેવા સાધનો પણ ઉપલબ્ધ છે જેનાથી અનેક ગણતરી માટેના કાર્યો કરી શકાય છે બંધ પરિપથ ટેલિવિઝન ક્લોઝ સર્કિટ ટેલિવિઝન પણ એક વીજાણુ સાધન છે જે મુદ્રિત સામગ્રીઓને યોગ્ય રંગ છટાઓના ભેદની માત્રા અને પ્રકાશિતતા સાથે વિસ્તૃત કરે છે આજકાલ શ્રવણ સીડી તથા કમ્પ્યુટર સાથે વાક યંત્રો પણ જરૂરી શબ્દોને સાંભળવા અને લખવા માટે ઘણા ઉપયોગી છે પ્રકાશીય સાધનોમાં દ્વિકેન્દ્રક લેન્સ કોન્ટેક્ટ લેન્સ રંગીન લેન્સ વિસ્તૃત કરનાર અને ટેલિસ્કોપ સાધનોનો સમાવેશ થાય છે જ્યારે લેન્સના સંયોજન એ દ્રષ્ટિ મર્યાદાઓને સુધારવા ઉપયોગમાં લેવામાં આવે છે ટેલિસ્કોપ સાધનો એ ચોકબોર્ડ તથા વર્ગ નિર્દેશન જોવા માટે ઉપલબ્ધ છે બ્રેલ લિપી શું છે વોટ ઇઝ ધ બ્રેલ સિસ્ટમ ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત બ્રેલ લિપી છે લુઈસ બ્રેલ જે પોતે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા તેમણે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે એક લિપિ વિકસાવી અને અઢારસો એકવીસમાં તેને પ્રકાશિત કરી વર્તમાન પદ્ધતિ ઓગણીસો બત્રીસમાં અપનાવવામાં આવી સામાન્ય ભાષાઓ ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેલ કોડ હોય છે બ્રેલ લિપીનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ વાંચી શકાય છે બ્રેલ લિપીમાં ત્રેસઠ ટપકાની તરાહો કે ચિહ્નો હોય છે દરેક ચિહ્ન એક અક્ષર અક્ષરોનું સંયોજન એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે ટપકાઓને બે ઊભી હારના ખાનાઓમાં ગોઠવવામાં આવે છે દરેક હારમાં હોય છે થોડા અંગ્રેજી શબ્દો અને થોડા સામાન્ય શબ્દો રજૂ કરવા ટપકાની તરફ નીચે દર્શાવેલ છે આ તરાહોને જ્યારે બ્રેલ લિપિની શીટ પર ઉપસાવવામાં આવે છે ત્યારે તેને ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષરોને ઓળખે છે સ્પર્શ કરવાનું સરળ બનાવવા માટે ટપકાઓને થોડા ઉપસ્યાવેલા રાખેલા હોય છે લોકો અક્ષરોથી શીખવાનું શરૂ કરે છે પછી વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોના સંયોજનો શીખે છે તે પદ્ધતિઓ સ્પર્શથી ઓળખ કરવા પર આધાર રાખે છે દરેક ચિહ્ન યાદ રાખવાનો હોય છે બ્રેલ લિપીનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે આજકાલ ટાઇપરાઇટર્સ જેવા સાધનો અને મુદ્રણ પ્રિન્ટિંગ મશીનો વિકસાવવામાં આવ્યા છે થોડા ખામીયુક્ત દ્રષ્ટિવાળા ભારતીયોને મહાન ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવાનો શ્રેય જાય છે દિવાકર નામના એક મેધાવી બાળકે ગાયક તરીકે અદભુત પ્રદર્શનો આપ્યા છે જન્મથી સંપૂર્ણ ખામીયુક્ત દ્રષ્ટિવાળા શ્રી રવિન્દ્ર જૈને અલ્હાબાદથી પોતાની સંગીત પ્રભાકરની ઉપાધિ મેળવી તેમણે ગીતકાર ગાયક અને સંગીત રચયતા તરીકે પોતાની શ્રેષ્ઠતા દર્શાવી છે લાલ અડવાણી જે પોતે ખામયુક્ત દ્રષ્ટિ ધરાવે છે તેમણે ભારતમાં વિકલાંગોના પુનર્વસન અને વિશિષ્ટ કેળવણી માટે સંસ્થાની સ્થાપના કરી આ ઉપરાંત તેમણે યુનેસ્કોમાં બ્રેલ સમસ્યાઓ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અમેરિકાની એક લેખિકા અને પ્રાધ્યાપિકા હેલેન એ કેલર કદાચ સૌથી વધારે જાણીતી અને પ્રેરણાદાયી ખામયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ છે માત્ર અઢાર મહિનાની ઉંમરે